बनासकांठा जिल्लाना डीसा मामलतदार द्वारा 20 लाख पड़ाव्यानो आक्षेप करवामां आव्यो छे। लाखणी तालुकाना कमोड़ी गामना अरजदार पासेथी 20 लाख ग्रामीण मामलतदार अने पूर्व सर्कल द्वारा खंखेरी लीधाना आक्षेप कराया छे। बनासकांठा कलेक्टरने रजूआत करता समग्र भ्रष्टाचारी अधिकारीओमां फफड़ाट व्यापी જવા પામ્યો છે। રાજકીય પાર્ટીના સભ્યો હોવા છતાં કોઈ સાંભળતું નથી તો જનતાને ન્યાય મળવો મુશ્કેલ બની જવા પામ્યો છે। જમીન ફાળવણી બાબતે 2008માં મસમોટી રકમ પડાવી લાલચ આપી 20 લાખ ખંખેરી લીધા હતા। તંત્ર જાગે અને તપાસ કરે તો મોટા કૌભાંડીઓ બહાર આવવાની શક્યતા છે તેવું અરજદાર પ્રશાંતભાઈ માળીએ જણાવ્યું હતું। માળી તત્કાલ મામલતદાર એજી પારગી સાહેબ અને જે તે સમયે 2008ની સાલમાં તેઓ સર્કલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા હતા એ સમયે મને અને મારા ફાધરને વિશ્વાસમાં લઈ અને તે સમયે લાખણી તાલુકો ડીસામાં આવતો હતો ત્યાં કમોડા ગામની જમીનની ફાળવણી બાબતમાં પારગી સાહેબે 20 લાખ રૂપિયાની રકમ ત્યાંના એમના એજન્ટ તરીકે કામ કરતા જામાભાઈ અમીરભાઈ લુણીને મારી ઓફિસે બેસી અને અલવરાઈને મને કીધું કે પ્રશાંત જવાબદારી મારી છે, હું સર્કલ ઓફિસર છું, મારી ફરજમાં છે અને એ જમીન અહીં કાટગામમાં પાસ કરાવરાઈ અને હું તમારો ભાગીદાર છું, પણ હું અધિકારી તરીકે બહાર ન આવી શકું એવી રીતે મને વિશ્વાસમાં લઈ 2008ની સાલથી અત્યાર સુધી મને વિશ્વાસમાં રાખી આજે કરું કાલે કરું અને મને ગલ્લા તલ્લા કર્યા છે, મને રખડાયો છે અને મારી સાથે એમને એટલો મોટો વિશ્વાસઘાત અને 420 કરી છે કે અત્યારે ટૂંક સમયની અંદર 6ઠા મહિનામાં પોતે રિટાયર થાય છે। અત્યારે પોતે અમદાવાદ અસારવાની અંદર મામલતદાર તરીકે છે અને હું સરકારથી અને તંત્રથી એટલી રજૂઆત કરું છું કે બસ મને ન્યાય મળે, જે આટલા સમયથી મને રખડાયો છે અને હવે હું ન્યાયની માગણી કરું છું। અને આપણા મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ સાહેબ ત્રિવેદી સાહેબને મેં લેખિતમાં રજીસ્ટ્રેશન રેડી કરી છે અને રૂબરૂ પણ એમને મળવાનો છું, એટલે મારે હવે ન્યાય જુએ છે કે સર્કલ સાહેબ જે તે સમય પારગી સાહેબ હતા 2008ની સાલમાં ત્યારે એમને કેટલા કૌભાંડો કર્યા છે તેનું પણ મારે હવે ડિક્લેર કરવું છે, કેમ કે હવે મારે ન્યાય જુએ છે। મારી પૈસાની માંગણી છેલ્લા 12 વર્ષથી હું સતત રખડી રહ્યો છું, પણ તેમને મને રખડાયા છે, જે તે માણસોને વચ્ચે લાવી અને મારો સમય પસાર કર્યો છે। સરકારને એટલી અરજ કરું છું કે ભલે મારા પૈસા નહીં આવે એનો મને અફસોસ નથી, પણ મારે ન્યાય જુએ અને પૂરતો ન્યાય મને અપાવવા હું સરકારને વિનંતી કરું છું।